સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 15 પર પહોંચ્યો છે, જે પૈકી વધુ એકનું રાત્રે મોત નિપજ્યું હતું, જ્યારે વધુ બે પોઝિટિવ દર્દી સાજા થતાં રજા અપાઈ છે. તો વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મૃતક પોઝિટિવ મહિલા મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હાલ આરોગ્ય વિભાગ દ્વારા આખી હોસ્પિટલને સેનિટાઈઝ કરાયા છે. તો રવિવારે વધુ 13 શંકાસ્પદ નોંધાયા છે. પાલ ખાતે રહેતી 61 વર્ષીય રંજનીબેન મનોહરલાલ લીલાણીનો શનિવારે સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો પુત્ર આરકેટી માર્કેટમાં કામ કરતો હતો. તેમનો પુત્ર 8મી માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો, એટલે મુંબઈની લિંક આવે છે. બીજું કે પુત્રની આરકેટી માર્કેટ પહેલા માટે દુકાન છે, તે 20 માર્ચ સુધી ચાલુ હતી. અગાઉ આરકેટીમાં કામ કરતા એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, તેની દુકાન 6ઠા માળે હતી. મુંબઈ ક્યાં તો આરકેટી માર્કેટની લિંક હોવાની શક્યતા છે. તેમના પુત્રમાં પણ લક્ષણ હતા, પરંતુ 30મી માતા રોજ સાજો થઈ જવા પામ્યો હતો. દરમિયાન માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મિશન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જેનું રાત્રે હાલ મૃત્યુ થવા પામ્યું છે. રજનીબેનના સંપર્કમાં આવેલા પતિ, બે પુત્ર, એક પુત્ર વધુ, બે પૌત્રી અને એક પૌત્ર સહિત કુલ 7 વ્યક્તિઓને હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. વધુમાં રવિવારે સવારે વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં ઝાંપા બજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાના હરિધામ સોસાયટીના સત્યભામા વનારેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સત્યભામા વનારેનો પુત્ર ડી માર્ટમાં કામ કરતો હતો અને તેનાથી તેમને પણ ચેપ લાગ્યો હોઈ શકે છે. ઝાંપા બજારના આધેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખા વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. તો પાંડેસરામાં પણ અગાઉ પણ સેનિટાઈઝ કર્યા બાદ ફરી મનપા દ્વારા સેનિટાઈઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. વધુમાં સુરત શહેર જિલ્લામાં શંકાસ્પદોની સંખ્યામાં 195 પર પહોંચી જવા પામી છે, જેમાં 15 પોઝિટિવ છે, 5 રિકવર થયા છે અને 2ના મોત નિપજવા પામ્યા છે. તો 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે રવિવારે વધુ 13 શંકાસ્પદોને દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ પણ આવવાના બાકી છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળાજી 24 ન્યૂઝ.